कोरोना वायरसनी वेक्सिनने लई सरकारी विभाग द्वारा 50 वर्षथी वधुनी उमर धरावता लोकोनी यादी बनाववामां आवी रही छे, परंतु सरकार द्वारा करवामां आवेली आ कामगीरी दरमियान केटलाक लोको कोरोना वेक्सिनने लई नोंधणी करावाथी दूर भागी रह्या छे। ત્યારે આજે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સંદેશ આપી જણાવાયું હતું કે વેક્સિન માટેની નોંધણી પ્રક્રિયાથી દૂર ભાગવાના બદલે લોકો સામે ચાલીને નોંધણી કરાવે તે જરૂરી છે। કોરોના વાયરસની વેક્સિન આગામી મહિનામાં ઉપલબ્ધ બનવા જઈ રહી છે, ત્યારે ભારત જેટલા વિશાળ દેશમાં કોરોનાની વેક્સિન માટે સરળતાથી વેક્સિનેશનની કામગીરી થઈ શકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દેશમાં 50 વર્ષથી વધુની વય ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેના માટેની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જેમની ઉંમર 50 વર્ષ કરતાં વધારે છે તેવા વ્યક્તિઓને ફોન ઉપર કે રૂબરૂ પહોંચી વેક્સિનેશન માટે નામ નોંધણી કરવા માટે પૂછવામાં આવી રહ્યું છે। ત્યારે આવા લોકો કોરોના વાયરસની વેક્સિનની આડઅસરથી ગભરાઈ રહ્યા છે અને પોતાનું નામ નોંધાવવાનું ટાળી રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી ડૉક્ટર જિગ્નેશ હરિયાણીએ આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન આગામી માસમાં આવી જશે અને આ વેક્સિનને પરીક્ષણ કર્યા બાદ જ લોકો સુધી પહોંચાડવામાં આવનાર હોવાના લીધે તે વેક્સિન એકદમ સુરક્ષિત છે। જે હાલમાં આપણે COVID-19 અંતર્ગત જે વેક્સિન તૈયાર થઈ ગઈ છે તેના આપણા જે પ્રજાના માણસો છે તેમાં સેમ્પલ લીધેલા છે કે ગણો કે આ પબ્લિકમાંથી 50 ઉંમરવાળા લઈએ, આ ઉંમરવાળા 50 લઈએ, એમ કરીને 600 જણનું સેમ્પલ લઈ અને તે ઉપર વેક્સિનનો પ્રયોગ હાલમાં થઈ રહ્યો છે। લગભગ છેલ્લા 1.5 મહિનાથી ગુજરાતમાં પણ થઈ રહ્યો છે, આખા ભારતમાં થઈ રહ્યો છે। એની પછી જે વેક્સિન આપે છે એને મહિનામાં એને કેવો રિઝલ્ટ મળે છે, એને કંઈ રિએક્શન આવે છે કે નથી આવતું, એની આડઅસરો છે કે નહીં, તેનો અત્યારે અભ્યાસ થઈ રહ્યો છે। લગભગ 600 માણસો ઉપર આ અભ્યાસ કર્યો છે અને એના પછી અત્યારે પણ એ ચાલુ જ છે, એનું રિઝલ્ટ લગભગ રોજે રોજ આપણને મળતું રહે છે કે ભાઈ આ વેક્સિન આ માણસને આપ્યું તો એને કંઈ રિએક્શન નથી આવ્યું, આ માણસને આપ્યું તો પણ કંઈ રિએક્શન નથી આવ્યું, એની આડઅસર પણ કંઈ નથી। એના પછી ફૂલ પ્રૂફ થઈ જાય કે આટલા લોકોને આપણે 1.5 મહિના પછી 2 મહિના પછી કંઈ પણ આડઅસર નથી થઈ, એની પછી આપણે વેક્સિન આપવાનું છે અને વેક્સિન આવતા લગભગ હજી 15-20 દિવસ થઈ જશે, કદાચ ઉત્તરાયણ પછી પણ ચાલુ કરવામાં આવે। અત્યારે જે સર્વે થઈ રહ્યો છે એ સર્વેમાં એટલું જ છે કે આપણે જેને વેક્સિન આપીએ 50 વર્ષ ઉપરના વ્યક્તિઓને જ આપવાનું છે હાલમાં, અને એ વ્યક્તિઓની ઓળખાણ થાય કે ભાઈ એમનો નંબર લેવાય, ચૂંટણી કાર્ડમાં જે નંબર છે એ લેવાય, એટલે લોકોએ સામેથી જાગૃત થઈ અને આ જે અમારા કર્મચારી આવે એમને નંબર, એમનો ચૂંટણી કાર્ડનો નંબર આપવો જોઈએ અને સાથે સાથે પોતાનું નામ લખાવવું જોઈએ, કારણ કે આ વેક્સિનની આડઅસરો કે એનું રિએક્શન શું આવે છે એની ખાતરી કર્યા પછી જ સરકારે એની અમલવારી કરવાની છે। તો કોઈએ ડરવાની જરૂર નથી, અમારે આરોગ્ય કર્મચારીને સામેથી તમારે એનો તમારો ચૂંટણી કાર્ડનો નંબર કે જે એના સિવાય બીજી કોઈ પણ આઈડેન્ટિફિકેશન માગે આપવી અને સાથે સાથે તમારું નામ સામેથી લખાવવું જોઈએ, કારણ કે વેક્સિન જ એ પછી છેલ્લે આપણે કોરોનાથી બચવાનો ઉપાય હશે। એટલે વેક્સિન જો તમે નામ નહીં લખાવો તો એ વેક્સિન તમને મળવાનું નથી અને જે નામ લખાયેલા છે તે તમામ લાભાર્થીને વેક્સિન મળશે, એટલે તમારું નામ ફરજિયાત લખાવો, સામેથી લખાવો, ડરવાની કોઈ જરૂર નથી। રિએક્શન કે આડઅસર હશે તો આ વેક્સિન સરકાર બધી ખાતરી કર્યા પછી જ આપે છે, એટલે એવી કોઈ ગભરાવાની જરૂર નથી, લોકોની અફવાઓથી પણ દૂર રહેવું જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં દિવાળી બાદ કોરોનાના સંક્રમણમાં ધરખમ વધારો નોંધાયો હતો અને દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો હતો। ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા લોકો માસ્ક પહેરે તે માટેની મુહિમ શરૂ કરવામાં આવી હતી અને આ મુહિમ બાદ જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું, સાથે સાથે જિલ્લા કલેક્ટર દ્વારા પણ ખાસ બેઠક બોલાવી વહીવટીતંત્રને કડક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના પગલે લોકોમાં પણ જાગૃતિ આવી અને લોકો કોરોનાને લઈ સાવધાન બન્યા હતા। લોકોની આ સાવધાનીના લીધે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું પણ જિલ્લાના અધિક આરોગ્ય અધિકારીએ આજે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ જણાવ્યું હતું। શરૂઆતમાં આપણે ત્યારે દેખ્યું હતું કે લોકડાઉન થયું તે વખતે જે આપણે સરકારની ગાઈડલાઇન બહાર પડી હતી એનો સતત અમલ થતો હતો, સખત રીતે કડકાઈથી પોલીસ દ્વારા પણ, રેવન્યુ ખાતા દ્વારા, આરોગ્ય ખાતા દ્વારા ટીમે ઘરે ઘરે જઈને એમને સમજાવતા હતા અને સખત નો કડકાઈથી અમલમાં થતો હતો, એના કારણે શરૂઆતમાં આપણે કેસો નહોતા હતા। પછી ઢીલાશ રાખી કે કોરોનાથી કે 2 મહિનાથી કે 3 મહિના થોડા ઢીલાશથી એના કારણે કોરોનાનો કેસ એકદમ વધવા માંડ્યા, તે બાદ પાછા એટલા બધા નવરાત્રિ આવીને દિવાળી આવે ત્યારે તો એટલા બધા કેસો વધી ગયા કે આપણને એમ લાગ્યું કે આ સેકન્ડ વેવ તો બહુ ખતરનાક વેવ છે અને ખૂબ કેસો ખૂબ વધી ગયા છે। એના કારણે કલેક્ટર સાહેબશ્રીએ બહુ ઇમરજન્સી બેઠક બોલાવી, એસપી સાહેબશ્રી, અમારા આરોગ્ય અધિકારી સાહેબશ્રી, ડીડીઓ સાહેબશ્રી બધા તમામે એક સંયુક્ત મિટિંગ બોલાવી અને એક નિર્ણય લીધો કે જે જો આપણે ઢીલાશ રાખશું તો આમાં પબ્લિકને બહુ ભારે નુકસાન થશે, એના કારણે આપણે બહુ કડકાઈથી પગલાં લેવા પડશે। તો એના બાદ જે કામ રૂટિનમાં કરતા હતા, બહુ સખત કરતા હતા, એના કરતાં ડબલ સખત
डबल ताकत थी जे काम आरोग्य कर्मचारी आरोग्य अधिकारी पोलिस खाताए रेवन्यू खाताए जे काम कर्यू अने कड़काई थी जे पब्लिक उपर पगला भर्या के जे मास्क पहेर्या वगर फरता था टोळू भेगू थतुं हतुं एना कारणे लोकोमां पण एक अवेरनेस आवी के ना आपणे जो आवी रीते एकठा थशुं तो कोरोना थी આપણનું મોત પણ થઈ શકે એવો ડર પણ લાગ્યો એના કારણે આપણે કોરોનાના કેસોમાં એની પછી ઘટતા ઘટતા અત્યારે એક આનંદની ક્ષણ છે કે આજે આપણે જે હોમ આઇસોલેશન પોઝિટિવ જે 150-200 પર દિશામાં પહોંચી ગયા હતા એ અત્યારે 45 જ છે અને ધીમે ધીમે જે રોજ 25-30 કેસો આવતા તેની જગ્યાએ આજે રોજના 3-4 કેસ થઈ ગયા છે તો મારી લોકોને અપીલ છે જે સિસ્ટમ સરકાર કડકાઈથી પગલાં ભરે અને આપણે એનાથી ચેતી એના કરતાં અત્યારે પણ કોરોનાથી ડરવાની જરૂર છે પરંતુ સાથે સાથે જે તમે અત્યારે હોમ આઇસોલેશનમાં કદાચ પોઝિટિવ હોય અને તે લોકો જે ઘરેલું ઉપચાર કરતા હોય તે રીતે કરતા રહેવાનું અને અત્યારે માસ્ક સતત આપણી વેક્સિન માસ્ક જ છે એ માસ્ક પહેરતા રહેવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું તો જ આપણે કોરોનાથી જે ઘટ્યો છે એ એકદમ નાબૂદ થઈ જશે.